चलो आगर एमसीक्यू लो। बोल बेटा जे बोली थी ये। बोल। जगत में पोता पिता ने शू कहे छे? महागुरु એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એમને અધ્યયન વારસાગત મળેલું હતું, બરાબર? નેક્સ્ટ સુદાલા હરિકાએ છંદમાં લખાયું છે? બોલો કયામાં લખાયું છે? સ્ત્રગ્ધરા બોલતા ના ભાવ્યું ને? સ્ત્રગ્ધરા બોલો, બોલ જે છોકરી બોલતી હતી, સરદો ત્ર જોડવાનો, સ્ત્રગ્ધરા બોલ, સ્ત્રગ્ધરા આ ઓકે, પછી નેક્સ્ટ બોલો, હે જગન્નાથ બોલ તો ફરી બેટા, બરાબર બોલો, કોને આપી દીધી? શાહજહાએ, એટલે વળી પાછું આપણે પેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગયા કે સલ્તનત, મુગલ સલ્તનત સમયે પંડિતોને દરબારમાં સ્થાન મળતું હતું. નેક્સ્ટ બોલો, અર્થોપાર્જન માટે ક્યાં ગયા? એ જયપુરમાં, બરાબર જયપુરમાં. પછી નેક્સ્ટ સવાર, કરુણા લહેરીમાં વિષ્ણુની કેટલા શ્લોકોમાં સ્તુતિ છે? બોલો કેટલામાં છે? 60 શ્લોકમાં, બરાબર. પછી અમૃત લહેરીમાં કોની કેટલા શ્લોકોમાં સ્તુતિ છે? યમુના નદીની 11 શ્લોકમાં. યમુના નદી ક્યાં આવી? આપણે વરસાદ સમયે વાંચીએ છીએ ને કે યમુના નદીએ સપાટી ઊંચી લીધી એટલે વાહન વ્યવહાર બંધ જાય. યમુના નદી ક્યાં આવી? હા, કરંટ નથી ખ્યાલ કશું જ. હા, મારા ખ્યાલથી દિલ્હી ને, જે જાણતું એ બોલજો, દિલ્હી કદાચ. પછી આગળનો સવાલ બોલો, આગળનો પ્રશ્ન કોણ બોલે? જગન્નાથને કેટલી કૃતિઓમાં રચના કરી છે? હે, જગન્નાથ કેટલી કૃતિઓમાં રચના કરી છે? એવો પ્રશ્ન નહીં પૂછી શકાય, કારણ કે એની તો ઘણી બધી કૃતિઓ છે. હા ને, પછી જગન્નાથના બે ઉપનામ આપો. હા, કયા બે ઉપનામ છે બોલો? લવંગી અને ઉપલિંગી. બોલો, આ જગન્નાથ સ્ત્રી છે? જગન્નાથના પૂછ્યા ને? જગન્નાથ ના પૂછે છે, એની પત્ની ના નથી પૂછતા, આગળ વાળી છોકરી. પછી ગંગા નદીના બે નામ કયા છે? બોલો કયા છે? આ મહત્વનો સવાલ છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે. એ જ વ્યક્તિ છે, આપ આપી દે. ભાગીરથી અને જાહ્નવી. આ કઈ છોકરી બોલે છે અત્યારે? ભાવના. તો કેમ આટલો બધો અવાજ ધીમો છે? માંદી છે બેટા?